નમસ્કાર, આપ જે રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ, હું છું આપની સાથે હિતલ ભગત. ઇન્ડિયા એલાયન્સ માંથી એક બાદ એક પક્ષો છૂટા પડી રહ્યા છે. કોંગ્રેસ પક્ષમાં પણ આંતરિક વિવાદ ઉભો થયો છે. વડોદરા જિલ્લા કોંગ્રેસના તાજેતરમાં જ નિમાયેલા પ્રમુખે એકાએક રાજીનામું ધરી દીધું હતું, પરંતુ તેમને મનાવી લેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ ભેગા થઈને ઇન્ડિયા એલાયન્સની રચના કરી છે, જે બાદ એક પક્ષ ઇન્ડિયા એલાયન્સમાંથી છૂટા પડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં પણ એક બાદ એક આંતરિક વિવાદ માજા મૂકી છે. તો વડોદરા જિલ્લાની જ વાત કરીએ તો બે મહિના પહેલા પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાને કોંગ્રેસે વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા હતા. તેમણે આગામી લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને મીટિંગો પણ લેવા માંડી હતી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર શિનોર ખાતે થયેલી ચૂંટણીની મીટિંગ બાદ જશપાલસિંહ પઢિયાની એક સિનિયર કોંગ્રેસી આગેવાન સાથે ચળભળ થઈ હતી. જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયારે ત્યારબાદ તરત જ વોટ્સએપ પર રાજીનામાનો પત્ર લખી કાર્યકરોને પોસ્ટ કર્યો હતો. પ્રદેશના મોવડી મંડળે તેમને મનાવવાનો પ્રયાસ કરતા હાલ પૂરતું તેઓ માની ગયા છે, પણ તેમના પર આક્ષેપ કરનાર કોંગ્રેસી આગેવાન સામે પગલાં લેવા માંગણી કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.